કાળમુખા કોરોનાના કારણે લાખણીમાં બાગાયત સાથે સંકળાયેલા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. દાડમની ખેતી માટે પૂરતી સગવડ ના મળતા અમુક ખેડૂતોએ દાડમના ઝાડ કાપતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં દાડમની ખેતી માટે લાખણી તાલુકો હબ ગણાય છે, પરંતુ કોરોના નામની મહામારીએ દાડમની ખેતી કરતા ખેડૂતોને મૂંઝવણમાં મૂકી દીધા છે. અત્યારના દાડમના બગીચાઓમાં રોપા કટિંગ કરવાનો સમય ચાલી રહ્યો છે, પરંતુ લોકડાઉનની પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી દાડમના રોપા કટિંગ માટે આવતા મજૂરો મળતા નથી. તો બીજી બાજુ દાડમના છોડમાં નાખવામાં આવતા ખાતર અને છંટકાવ કરવામાં આવતી દવાઓ પણ સલાહથી મળતી નથી, અને મળે તો ઊંચા ભાવ ભરવા પડે છે. પહેલા બહારથી મજૂર આવતા હતા, એટલે કટિંગ કરવાવાળા, એટલે કટિંગ કરવાવાળા બહારથી આવતા નહીં કોરોના કારણથી. દવા ખાતર મળતું નથી. પછી પાછળ દાડમ લાવ કાળી બજાર કોઈ પૈસા વધારે દઈને દવા પીધી તો પાછળ વેસાય ના વેસાય કોઈ શક્યતા નથી. દિલ્હીથી બધી ગાડીઓ બધી બંધ. કેટલાનું નુકસાન આવ્યું છે? 8 લાખનું અંદાજ છે. ઘડવાનું કારણ મેન તો પહેલાં તો કટિંગ કરવાના મજૂર જ ગુજરાત બહારથી કોઈ આવી શકે તેમ નથી, બરાબર. પછી એગ્રોની બધી દુકાનો બંધ હોવાથી કોઈ જંતુનાશક કે કોઈ ખાતર બિયારણ મળતું નથી, બરાબર. હા, અને કદાચ એ બધું રહેવા દઈને જો દાડમ રાખીએ તો બહારે નિકાસ થાય એમ છે નહીં, અને દાડમની મેન બહારે નિકાસ કરવી જરૂરી છે. એટલે વેપારી તો કોઈ બહારથી આવી શકે તેમ છે નહીં કોરોનાના કારણે, બરાબર. હા, એટલે એના કારણે દાડમો બધી કાઢી નાખવાનો નિર્ણય લીધો છે. તો તમને આમ અંદાજિત કેટલું નુકસાન જશે આશાલા દાડમ કાઢવાનું થયું તો? આશાલા આમ ગણીએ તો 5-6 લાખ રૂપિયા નુકસાન તો પાકું. અમુક ખેડૂતોએ એવું પણ જણાવ્યું કે અમે દાડમની પેદાશ માટે મજૂરો પાછળ વધુ ખર્ચો અને ઊંચા ભાવો ભરી દવાઓનો છંટકાવ કરી દાડમનો માલ તૈયાર કરીએ, પરંતુ કોરોનાના કારણે આવનાર સમયમાં માર્કેટ અને વેચાણની પરિસ્થિતિમાં સુધાર ન આવે તો રાતા પાણીએ રોવાનો વારો આવે. આવી બધી મુશ્કેલીઓ અને મૂંઝવણોના કારણે નાના ખેડૂતોએ દાડમના બગીચાઓ કાપી નાખવાનું ચાલુ કર્યું છે. તો વળી અમુક ખેડૂતો મનોમન મૂંઝાઈ રહ્યા છે.